ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાખીઓ જંગ ખેલાવાનું નિશ્ચિત બની ગયું છે. એક તરફ ભાજપના 6 ટર્મથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને ભાજપે સતત 7મી વખત ટિકિટ આપી જીતની આશા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતરી લોકસંપર્ક કરી પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે. ત્યારે ભરૂચના ઝઘડિયાને આદિવાસીઓના મસીહા પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ થોડા દિવસો પહેલા જ વાસણા ખાતે બેઠક ગોઠવી પોતાના પુત્ર દિલીપ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટીમાં સહરક્ષક બન્યા હતા. ત્યારબાદ તેઓએ થોડા દિવસોમાં જ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારવાની વાત કરી હતી. જ્યારે આજરોજ છોટુ વસાવાએ ભરૂચ લોકસભાની બેઠક પર તેઓના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે. છોટુ વસાવાએ એક વિડીયો વાયરલ કરી દિલીપ વસાવાના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. જય જવાહર, જય આદિવાસી. આજરોજ ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબે મને બાપ પાર્ટીના કાર્યકરોની સર્વસંમતિથી ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે. એ બદલ હું પક્ષનો આભારી છું, સમગ્ર ભરૂચ લોકસભાના મતદારોનો આભારી છું અને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે હું હંમેશા લડીશ અને આદિવાસીઓના હક અને અધિકારની જે વાતો છે એ આદિવાસીઓના હક અને અધિકારની વાતોને આગળ લઈ જઈશ અને ગામડે ગામડે જે અને ગ્રામસભાઓ બનાવી અને જે આજ દિન લોકો સુધી જે વાત પહોંચી નથી એ વાતને આગળ લઈ જવાનું કાર્ય કરીશું અને આ દેશમાં અને રાજ્યમાં જે શિક્ષણનું સ્તર અને આરોગ્યનું સ્તર જે લથડી ગયું છે એને સંપૂર્ણ સુધારવાનું કાર્ય કરીશું. જય જવાહર, જય આદિવાસી.